નમસ્કાર મિત્રો, હું પરેશ ચાવડા એજ્યુ સફરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો આજે જોઈએ તારીખ 17 થી 18 ફેબ્રુઆરી 2017 ના કરંટ અફેર્સના અગત્યના મુદ્દાઓ. સૌપ્રથમ શરૂઆત કરીએ મિત્રો તો ચેતવણી અને નિયંત્રણ પ્રણાલી નેત્ર ભારતીય વાયુસેનામાં દાખલ કરવામાં આવશે. મિત્રો, અહીંયા આ નેત્ર નામનું જે ડિવાઇસ છે તે ભારતની અંદર ડિફેન્સ મિનિસ્ટર કહી શકાય, જેને આપણે કહીએ કે સંરક્ષણ વિભાગની અંદર ખૂબ સારી કામગીરી બજાવી શકે એમ છે. તો આ નેત્રનું સર્જન એટલે કે એનું સર્જન DRDO દ્વારા કરવામાં આવેલ છે. મિત્રો, આપ જાણતા હશો કે DRDO છે એને આપણે બોલીએ છીએ કે ભાઈ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. અને આગામી 6 માર્ચની અંદર આ નેત્ર પ્રણાલી એટલે કે નેત્ર નામનું જે ભારતીય વાયુસેનામાં જે પ્રણાલી છે, એટલે કે જે આપણને દુશ્મનથી ચેતવી શકશે અને એના પર નિયંત્રણ કરી શકશે એ પ્રકારનું ડિવાઇસ છે, એ ભારતના સૈન્યની અંદર ફાળવવામાં આવશે. ત્યાર પછીની વાત કરીએ તો આગામી 2017-18 થી કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવશે. મિત્રો, આપણે વાત કરીએ કે આ જે કેન્દ્રીય વિદ્યાલયો છે એ કેન્દ્રીય વિદ્યાલયોનું સંચાલન છે એ ભારતના MHRD મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. અને જેને આપ જાણતા હશો કે જે મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ એન્ડ ડેવલપમેન્ટ થાય છે. ત્યાર પછીની વાત કરીએ તો મિત્રો, ભારતના આવકવેરા વિભાગ દ્વારા એક નવી એપ્સ તૈયાર કરાઈ રહી છે. તેનાથી પાન કાર્ડ મેળવવાની પ્રક્રિયા છે એ ઝડપી બનશે અને ટેક્સ પણ જમા કરાવવો આપણા માટે સરળ રહેશે. મિત્રો, આ તકે આપણે પાન કાર્ડનું પૂરું નામ આવડતું જ હશે, છતાં એક વખત રિપીટ કરી દઈએ જેથી કરીને આપણું દૃઢીકરણ છે એ યોગ્ય થાય. તો પાન કાર્ડ છે એને માટે પરમેનન્ટ એકાઉન્ટ નંબર એવું નામ છે એ કહી શકાય. ત્યાર પછીની વાત કરીએ તો મિત્રો, 5 ફેબ્રુઆરી 2017 રોજ ભારતીય સ્ટેટ બેંકમાં 5 નવી સહયોગી બેંકને મર્જ કરવાની મંજૂરી કેન્દ્ર સરકાર દ્વારા આપી દેવામાં આવેલ છે. મિત્રો, તો જે આ 5 બેંક ભળવાની છે અથવા એમાં મર્જ થવાની છે એની યાદી જોઈએ તો જેમાં પહેલી બેંક છે સ્ટેટ બેંક ઓફ બિકાનેર એન્ડ જયપુર. તો આ બિકાનેર એન્ડ જયપુર તો પહેલી બેંક એમાં ભરશે. બીજી વાત કરીએ સ્ટેટ બેંક ઓફ મૈસૂર. ત્રીજી બેંક છે સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર. ચોથી બેંક છે સ્ટેટ બેંક ઓફ પટિયાલા. અને પાંચમી બેંક છે સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદ. તો આ 5 બેંકોનું તેમાં વિલીનીકરણ કરવામાં આવશે અને બેંકનો વ્યવહાર છે એ વધારે વિસ્તૃત કરવામાં આવશે. મિત્રો, વાત કરીએ શેખ વિકાસ ખન્નાના પુસ્તક ઉત્સવ અક્લિનરી એપિક ઓફ ધ ઇન્ડિયન ફેસ્ટિવલ, જે કુકિંગ બેઝ છે અને તે 30 લાખ રૂપિયામાં વેચાયેલ છે. મિત્રો, આપણે અહીંયા પુસ્તકની જે ટાઇટલ છે એ આપ જોઈ રહ્યા છો. ત્યાર પછીની વાત કરીએ તો મિત્રો, કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધને આંતરરાષ્ટ્રીય નેક્સ્ટ જેન ટેકનોલોજીસ સંમેલનનું ઉદ્ઘાટન કરેલ છે. ટેકનોલોજીના પ્રભાવથી વિશ્વ આજે ઘણું પ્રગતિ કરી શક્યું છે તેનું આ પરિણામ છે. ત્યાર પછીની વાત કરીએ તો ચીનના હુનાન પ્રાંતમાં 2000 વર્ષ જૂના શહેરને ત્યાંની સરકાર દ્વારા ₹500 કરોડના ખર્ચે ફરી વસાવવામાં આવશે. તો મિત્રો, આ થઈ ધરોહરને સાચવવાની વાત, જેને આપણે બોલીએ છીએ સાંસ્કૃતિક વારસો. અને જેનું મહત્ત્વ જે તે દેશના વ્યક્તિના જીવનમાં ખૂબ જ વિશેષ રીતે રહેલું હોય છે. ત્યારબાદ વાત કરીએ ક્રોએશિયા દેશ સાથે આર્થિક ક્ષેત્રમાં સહયોગ સાધવા પર ભારતે હસ્તાક્ષર કરેલ છે. તો મિત્રો, આર્થિક ક્ષેત્રને કારણે જ ભારત વધારે સમૃદ્ધ બનવા તરફ જઈ રહ્યું છે. અને વાત એ કરીએ કે ભારતે આર્થિક નીતિની જે શરૂઆત છે એટલે કે જેને આપણે નવી નીતિ તરીકે ઓળખીએ છીએ એ વર્ષ 1991થી કરેલ છે, જે આપ જાણતા હશો. હાલમાં ચીનની સુપ્રીમ કોર્ટ દ્વારા વટહુકમ બહાર પાડવામાં આવેલ છે કે જે લોકો કર ના ચૂકવે તેનો સામાજિક બહિષ્કાર કરવામાં આવે. બીજી વાત એ પણ કરીએ કે કરવેરો ન ચૂકવનાર લોકો ત્યાં વૈભવી વસ્તુઓ છે એનો ઉપયોગ કરી શકતા નથી, એવું પણ સરકાર દ્વારા જણાવવામાં આવેલ છે. ત્યારબાદ વાત કરીએ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આગામી વિધાનસભાના બજેટ સત્રમાં રજૂ કરવામાં આવનાર 12 જેટલા વિધેયકને મંજૂરી આપી દેવામાં આવેલ છે. ત્યાર પછી જોઈએ તો ગુજરાતમાં DMIC અંતર્ગત ₹5500 કરોડના ખર્ચે 141 જેટલા રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવશે. મિત્રો, અહીંયા DMIC છે એને પૂરું નામ આપણે જણાવીએ તો એ DMIC એટલે દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર.
ત્યારબાદ વાત કરીએ હાલમાં ફોર્મ્યુલા નંબર 1ના વિજેતા નિકો રોસબર્ગને બ્રેક થ્રુ ઓફ ધ યરનો એવોર્ડ છે એ આપવામાં આવેલ છે. ત્યાર પછીની વાત કરીએ તો લોરિયસ એવોર્ડ વર્લ્ડ સમારંભમાં યુસેન બોલ્ટે ચોથી વાર સ્પોર્ટ્સ મેન ઓફ ધ યરની ટ્રોફી મેળવેલ છે. મિત્રો વાત કરીએ ઉસેન બોલ્ટની તો તે જમૈકાના દોડવીર છે. અને બીજી વાત એ પણ કરીએ કે તેઓ 3 વાર ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડાલિસ્ટ બનેલ છે. ત્યારબાદ વાત કરીએ વિમેન્સ વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં ભારતે સાઉથ આફ્રિકાને 49 રનથી પરાજિત કરેલ છે. ત્યાર પછી જોઈએ તો અમેરિકાના જાણીતા સ્વિમર ફ્લેપ્સને કમબેક ઓફ ધ યરના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. હાલ તમિલનાડુના રાજ્યપાલ તરીકે વિદ્યાસાગર ફરજ બજાવી રહ્યા છે. મિત્રો આપણે વાત કરીએ ગુજરાતની એક વ્યક્તિ કે જે બીજા રાજ્યની અંદર રાજ્યપાલ તરીકેની ફરજ બજાવે છે તે છે રાજકોટના વજુભાઈ વાળા. તે હાલ કર્ણાટક રાજ્યની અંદર રાજ્યપાલ તરીકે ફરજ બજાવે છે. મિત્રો આપ જાણતા જશો કે ગુજરાતના હાલના રાજ્યપાલ તરીકે ઓમ પ્રકાશ કોહલી છે. ત્યારબાદ વાત કરીએ ઝૂમ એર કંપનીએ વિમાની ક્ષેત્રમાં પદાર્પણ કરેલ છે. ત્યારબાદ જોઈએ તો 16 ફેબ્રુઆરી 2017ના રોજ તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે પલાની સ્વામીએ શપથ ગ્રહણ કરેલ છે. મિત્રો આપણે વાત કરીએ કે સત્તાની ખેંચતાણવાળું આ રાજ્ય છેલ્લા ઘણા સમયથી ત્યાં સત્તા બાબતે મુશ્કેલીઓ છે એ વધતી હતી, પણ એનો અંત આવતા પલાની સ્વામીએ ત્યાં શપથ લીધેલા છે. નહીતર એની પહેલાં શશિકલા તરીકેનું એક નામ છે એ ચર્ચામાં હતું. ત્યાર પછી વાત, હાલમાં દેશની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પ્રાદેશિક ગ્રામીણ બેંકોને ગોલ્ડ લોન આપવાની મર્યાદા છે એ 1 લાખ રૂપિયાથી વધારી અને 2 લાખ સુધી કરી આપેલ છે. ત્યાર પછી જોઈએ તો ઇન્ડેક્સ ઓફ ઇકોનોમિક્સ ફ્રીડમના સૂચકાંકમાં ભારતનો આ વર્ષનો ક્રમાંક 143 રહેવા પામ્યો છે. મિત્રો વાત અહીંયા એ કરી શકાય કે વર્ષ 2016માં ભારતનો જે આ ક્રમાંક છે એ ક્રમાંક 123મો હતો અને આ વર્ષે 143મો થયો. એનો મતલબ એવો થયો કે ભારતના જે અર્થતંત્રની અંદર જે કાંઈ ફેરફાર થયા છે આવકારદાયક નથી એવું આના ઉપરથી ખ્યાલ આવે છે. ત્યાર પછીની વાત કરીએ તો કેન્દ્રીય માનવ સંસાધન દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે હવેથી CBSEની માન્યતા ધરાવતી સ્કૂલોમાં NCERTનો અભ્યાસક્રમ જ ભણાવવામાં આવશે. ત્યાર પછી જોઈએ તો NCERTનું પૂરું નામ થાય છે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. મિત્રો અહીંયા થોડી વાત એ પણ કરીએ કે આવી જ સંસ્થા જે રાજ્યકક્ષાએ કામ કરતી હોય, દાખલા તરીકે ગુજરાત, તો ગુજરાતની અંદર આવી જ સંસ્થા અને અંતર્ગત ચાલતી સંસ્થા છે એ છે GCERT, જેમાં અહીંયા નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ટ્રેનિંગ થાય છે, ત્યાં અહીંયા તમારે ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ એવા અર્થમાં લઈ શકાય, જે શૈક્ષણિક સુધારાઓ છે એને આવકારતું હોય છે. ભારતના હિમાચલ પ્રદેશ રાજ્યમાં નેચર ફેસ્ટનું આયોજન કરવામાં આવેલ છે. મિત્રો જોઈએ તો ભારત ઉત્સવનો દેશ છે, એમાં ખાસ કરીને હિમાચલ પ્રદેશના ઉત્સવો તેમની આગવી ઓળખ ઊભી કરે છે એવું કહી શકાય. ખાસ કરીને એમાં થોડા ઉત્સવો છે એ આપને જણાવીએ તો ત્યાં દશેરા ઓફ કુલ્લુ, તો અહીંયા એક દશેરા ઉત્સવ, ત્યાર પછી ખેપા ફેસ્ટિવલ છે ત્યાં અને તે કિન્નરની અંદર મનાવાય છે. ત્યાર પછી ડુંગરી ફેસ્ટિવલ છે અને તે કુલ્લુની અંદર મનાવાય છે. ત્યાર પછી મિંજર ફેસ્ટિવલ છે જે ચાંબાની અંદર મનાવાય છે અને ત્યાર પછી શિવરાત્રી ફેર છે અને એ માંડાની અંદર મનાવાય છે. મિત્રો આપણે વાત કરીએ તો શિવરાત્રી ફેર, તો એની સાથે ગુજરાતની અંદર પણ જૂનાગઢ ત્યાં મહાશિવરાત્રીનો ઉત્સવ છે એ ખૂબ ધામધૂમ પૂર્વક મનાવવામાં આવે છે. ભારતના તિરુઅનંતપુરમમાં આંતરરાષ્ટ્રીય સિક્કા મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યાર પછી વાત કરીએ સુરેન્દ્ર વર્માને વર્ષ 2016 માટે વ્યાસ સન્માન પ્રદાન કરવામાં આવેલ છે. મિત્રો થોડી વાત વ્યાસ સન્માનની કરીએ તો આ સન્માન સાહિત્ય ક્ષેત્રમાં અપાય છે. બીજી વાત એ કરી શકાય કે આ સાહિત્ય છે એ હિન્દી ભાષામાં તૈયાર થયેલું હોવું જોઈએ અને છેલ્લા 10 વર્ષની અંદર જે પ્રકાશન થયેલું હોય એના ઉપર ધ્યાન છે એ આપવામાં આવે છે. સૌપ્રથમ વ્યાસ સન્માનની શરૂઆત છે વર્ષ 1991થી કરવામાં આવેલ. પછીની વાત કરીએ તો ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2017 ઝારખંડ રાજ્યમાં શરૂ થયેલ છે. મિત્રો અહીંયા ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ એ શું કરે છે, તો કે એ ભારતમાં વિદેશી મૂડીરોકાણ કરનારા લોકો છે એને આકર્ષવાનું કામ કરે છે અથવા આવકારે છે. ત્યાર પછી જોઈએ તો ઇન્ડેક્સ ઓફ ઇકોનોમિક ફ્રીડમના સૂચકાંકમાં હોંગકોંગ પ્રથમ સ્થાને આવનાર છે અથવા આવેલ છે.
ત્યારબાદ જોઈએ ચીન દેશમાં વિશ્વનો સૌથી ઊંચો સાયકલ માર્ગ શરૂ કરવામાં આવ્યો છે. મિત્રો વાત એ કરી શકાય કે ચીન હંમેશા કંઈક હટકે કરીને બતાવે છે. ચીનમાં અવનવા રેકોર્ડની હારમાળાઓ છે એ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ ભારતીય વિદેશ સેવાના અગ્ર સચિવ અધિકારી વિકાસ સ્વરૂપને કેનેડામાં ભારતના નવા રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મિત્રો વાત એ કરીએ કે આ રાજદૂત છે એ એકબીજા દેશો વચ્ચે કડીરૂપ ભૂમિકા ભજવે છે અને જેનાથી દેશને ખૂબ સારો એવો આર્થિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે ફાયદો થઈ રહ્યો છે. ભારતીય બોક્સર વિજેન્દરસિંહ આગામી 1 એપ્રિલના રોજ મુંબઈમાં આયોજિત મિડલ વેઇટ ચેમ્પિયનશિપના મુકાબલામાં ચીનના બોક્સર જુલ્ફિકાર સામે ટકરાશે. હાલમાં રમાઈ રહેલા એશિયા મિક્સ બેડમિન્ટનમાં ભારતનો સિંગાપુર સામે 4-1થી વિજય થયેલ છે. ભારત ઉઝબેકિસ્તાન વચ્ચે રમાનાર ડેવિસ કપની યજમાની બેંગલુરુને સોંપવામાં આવેલ છે. બેંગલુરુ ભારતનું શહેર છે તે આપ જાણતા હશો. ભારતે એશિયન ટ્રેક સાયકલિંગ ચેમ્પિયનશિપમાં કાંસ્ય પદક જીતેલ છે. મિત્રો ત્યાર પછીની વાત કરીએ તો દેશની સુપ્રીમ કોર્ટમાં 5 નવા ન્યાયાધીશોની નિયુક્તિ કરવામાં આવી છે. આપણે જણાવીએ કે દેશની સુપ્રીમ કોર્ટમાં 31 ન્યાયાધીશો છે એની જગ્યા છે એ રહેલી છે. એટલે કે નવા 5 ન્યાયાધીશની નિમણૂક બનતા હાલ ભારતની સુપ્રીમ કોર્ટમાં 28 ન્યાયાધીશો છે એની જગ્યા પૂર્ણ થઈ. હવે 31માંથી 28 આપણે ઓછા એટલે કે હજુ 3 જગ્યાઓ છે એ ત્યાં રિઝર્વ છે એટલે કે ખાલી છે. ત્યાર પછીની વાત કરીએ તો સંખ્યા અનુસાર દિલ્હી પોલીસે 70મો સ્થાપના દિન મનાવેલ છે. મિત્રો અહીંયા દિલ્હી પોલીસનો એક અગત્યનું જે વાક્ય છે એ આપણને ધ્યાને પડે છે, શાંતિ સેવા ન્યાય. ત્યારબાદ વાત કરીએ વાહન નિર્માતા કંપની ટાટા મોટર્સે માઇક્રોસોફ્ટ સાથે સમજૂતી કરાર કરવાની જાહેરાત કરેલ છે. આગળની વાત કરીએ આજનો સવાલ તો દેશની કઈ કોર્ટમાં 5 નવા ન્યાયાધીશોની નિયુક્તિ કરવામાં આવી છે. મિત્રો કેવો લાગ્યો આપને આ વિડીયો? જો આ વિડીયો આપને ગમ્યો હોય તો આપણા મિત્રોને શેર કરો, તેને લાઇક કરો અને કોમેન્ટ આપો. કોમેન્ટમાં ખાસ કરીને સવાલનો જવાબ જરૂરથી આપો જેથી કરીને અમને ખ્યાલ આવે કે મિત્રો છે એને અમારું સાહિત્ય છે એ પૂર્ણપણે ઉપયોગમાં આવી રહ્યું છે. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.